भारे वरसाद बाद अमदावादना रस्ताओनी हालत खस्ता थई गई छे। रोड पर खाड़ा के खाड़ामां रोड ते कहेवू मुश्किल छे। कोईपण विस्तारमां फरी लो परंतु समस्या तो एक ज छे के सौथी खराब स्थिति छे कहेवाता પોશ વિસ્તાર બોપલની। મોટા ઉપાડે તંત્રએ અમદાવાદ કોર્પોરેશનમાં બોપલ ઘુમા અને સાઉથ બોપલને ભેળવી દીધું પરંતુ તેનો કોઈ લાભ નથી મળ્યો। અહીંના રસ્તા પહેલા કરતાં પણ વધુ ખરાબ થઈ ચૂક્યા છે। બોપલનો મુખ્ય માર્ગ હોય કે ઘુમા વિસ્તાર, બોપલ સ્ટર્નિંગ સિટી હોય કે અન્ય કોઈ પણ માર્ગ, ક્યાંય તમને રોડ જોવા નહીં મળે કેમ કે ચારે બાજુ છવાઈ ગયું છે ખાડાઓનું સામ્રાજ્ય। ખાડા પણ એવા કે તમારે વાહન ચલાવવા બિલોરી કાસ્ટ લઈને રોડ શોધવો પડે। ખાડાથી અહીંની જનતા તો પરેશાન છે જ અને હવે તે ભારોભાર રોષ ઠાલવી રહી છે। મેન્ટેનન્સ આટલું લે, બરાબર ટેક્સ વેરો આટલો લે, પણ રસ્તા જ્યારથી હું 3 વર્ષથી અહીંયા રહું છું સેમ કન્ડિશન છે, બરાબર એટલી તકલીફ પડે છે કે બધે, અને કયા બીજો રસ્તો લેવા જઈએ તો ત્યાં બી સેમ જ પ્રોબ્લેમ છે। બીજા રસ્તા બી આવા ખાડા ટેકરા, ના તો મેન્ટેનન્સ કરે, ના તો કચરો વાળેલો હોય, આજુબાજુ પ્લાન્ટેશન એટલું ખરાબ, કોઈ જ મેન્ટેનન્સ નથી થતું। સાઉથ બોપલ તરફ આવો તો તમારા મણકા ભાંગી ન જાય તો જ નવાય। જ્યાં સાઉથ બોપલનો મુખ્ય માર્ગ હોય કે સોબો સેન્ટર મેઇન રોડ, ગાલા જીમખાના રોડ હોય કે સફર પરિસર મેઇન રોડ હોય, સ્કાય સિટી રોડ હોય કે મેરીગોલ્ડ 4 રસ્તા પાસેનો રસ્તો, અહીં જેટલી મસમોટી બિલ્ડિંગ છે એટલા જ મસમોટા ખાડા છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર દેખાશે ખાડા, ખાડાઓમાં ભરેલું પાણી અને તંત્રની બેદરકારી। અન્ય ખરાબ રોડને કારણે અનેક વાહન ચાલકોને કમરના દુખાવા થઈ ચૂક્યા છે, પરંતુ કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં અવ્વલ અમદાવાદ મહાનગરપાલિકા બેદરકાર જણાઈ રહ્યું છે। એકદમ ખરાબ રસ્તા છે, એકદમ છેલ્લા 1.5 વર્ષથી હું આ એરિયામાં રહું છું, આખા સાઉથ બોપલમાં ક્યાંય રસ્તો નથી, રસ્તો નામથી નથી ક્યાંય, અને જે બી નવા રસ્તા બને છે તરત જ 1 મહિનામાં તો ડામ્બર બધું નીકળી જ જાય છે। ભયંકર આ મારે મણકાનો એ તકલીફ થઈ ગયેલી છે। આ રોજ અમે આ રસ્તેથી આય જાય કરીએ છીએ, નોકરી ધંધે જઈએ, પણ મણકાની તકલીફ થઈ ગયેલી છે ઓલરેડી। એટલે આની અમે કમ્પ્લેન ઘણી બી 2-4 વાર કરેલી છે, તો તમે તમારા માધ્યમ થ્રુ અમે કહેવા માંગીએ છીએ કે તમે એઝ સુન એઝ જેટલું જલ્દી થઈ શકે એટલું આનું સોલ્યુશન લાવો, બીકોઝ ગાડીઓમાં નુકસાન થાય છે, એ જે ઓલ્ડ એજ પીપલ હોય છે, મારા મધર ફાધર છે, ગમે તે 2-વ્હીલર પર જતા હોય છે તો મણકાનો પ્રોબ્લેમ થઈ જાય છે, બેક પેન થઈ જાય છે। સો પ્લીઝ સરકારને વિનંતી છે કે પ્લીઝ આનું તમે સોલ્યુશન લાવો, તમે વિકાસ કરો જ છો, બટ વિકાસ જ્યારે એનું જ્યારે એકચ્યુઅલી એનું ટેસ્ટિંગ થાય છે, જ્યારે વરસાદ પડે છે, વરસ તો આપણને સારું જ લાગતું હોય પણ ત્યારે એ બહુ તકલીફ પડે છે, એટલે આ બહુ અત્યારે બહુ હાલત ખરાબ છે। તમે ગાડીમાં આવો તો પણ તમને બેકપેનની